અને હવે વાત કરી રાજ્યમાં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને પડેલી મારની વરસાદ રાજ્યભરમાં પહેલા તો અતિવૃષ્ટિ અને ત્યારબાદ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કમર તૂટી ગઈ હોય તેવી સર્જાઈ છે રાજ્યનાનિક જિલ્લામાં હજુ પણ આવનારા દિવસોમાં વરસાદની આગાહી છે ત્યારે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની શું સ્થિતિ છે કેટલું નુકસાન થયું છે તે જાણવા ઝી ચોવીસ કલાકની ટીમ સુરત પહોંચી હતી અને ત્યાં સંવાદદાતાએ કેટલાક ખેડૂતો સાથે વાતચીત કરી હતી ત્યારે અતિવૃષ્ટિ જેવી સ્થિતિને લઈ સંવાદદાતા કિરણસિંહ ગોહિલનો આ રિપોર્ટ જોઈએ હજી ચોક્કસ આજે વાત કરીશું ઓલપાડ તાલુકાના ઉમરાસી ગામની અને ઉમરાસી ગામમાં જે રીતે નુકસાન થયું છે તો આપણી સાથે ગામના ખેડૂતો છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ચાલુ વર્ષે જે રીતે ચોમાસામાં ખેડૂતોને પાયમાલ થવાનો વાળો આવ્યો છે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે આપણી સાથે ગામના આગેવાન છે ખેડૂતો છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ઉમરાસી ગામમાં કયા કયા પાકને નુકસાન થયું છે ખાસ કરીને ડાંગરના પાકને કેટલું નુકસાન થયું છે તો આપણી સાથે ગામના એક આગેવાન છે ખેડૂત છે શું નામ છે આપનું અમરસિંહ પ્રભાતસિંહ બારડ બાબુ જે રીતે વરસાદને લઈને જે નુકસાન થયું છે કમોસમી વરસાદને લઈને નુકસાન થયું છે સરકાર સર્વે કરાવી રહી છે શું કહેશો અઘાળે સર્વે કરી ગયા ત્યારે ડાંગર રોપાયેલું તું ને એવું હતું આજે આજની તારીખે વરસાદ ભાત નીકળી ગયાં છે કાપવાની તૈયારી છે અને વરસાદ આવ્યો એટલે આખો તમે ખેતરમાં જાઓ તો આખો પઠારો જ છે ભાત કાં કાઢ ઉપર જ તે પણ ખબર પડે એમ નથી તો એના માટે કોઈ વર્તન મળવું જોઈએ અમારા ગામમાં ઓછામાં ઓછું સાઠી સિત્તેરની હેક્ટર જેટલું ભાતને નુકસાન થયેલું છે સરકાર સરકારને એવું જ કહેવા માંગે છે નવે નામથી અને આવો એને સર્વે કરી જાઓ અને એને જે બે હજાર રૂપિયા આપીને જે પાંડવા કરે છે એ ખોટું છે એને નુકસાની કેટલી છે કેટલા મણ ભાર ઉતરશે એ પ્રમાણે નુકસાની આપો ભાત પણ શેરડીમાં પણ નુકસાન છે શાકભાજીમાં પણ નુકસાન છે જે પહેલાંની હેરડી પહેલાથી જે હેરડી ઓવાઈ ગઈ હોય અત્યારે ઉગી ગયો તો નુકસાન નહીં થશે વરસાદ ક ગમે તે રીતે આવ્યો છે એની જે ફાવે તે રીતે આવ્યો છે એટલે અત્યારે પણ ખેતરા હેડી કરવા માટે તૈયાર થઈ શક્યા નથી હવે ક્યારે તૈયાર થાય એ તો કુદરત પર આધાર છે એ પણ પણ લેટ પડવાની એટલે એમાં સાલ ઉતારો નહીં આવડે એમાં આવતી સાલ ઉતારો નહીં આવે એટલે ત્યારે પણ નુકસાન થવાનું છે એટલે અમે તો ત્રણ વર્ષથી નુકસાન વેઠીએ છીએ અમારે રેલ કિમ નદીને કિનારે આવેલું અમારા ગામની ગામ પર તમે જો તો પાંચથી આઠ ફૂટ પાણી ઉતા નાવડી પણ ચાલી શકે એવી પરિસ્થિતિ નહી ઉતી એવું ગામ અમારું છે જયારે જયારે જો પાણી આવે છે કાંઠા વિસ્તારના જે આવેલા છે તેમાં શાકભાજી કરેલી શેરડી કરેલી કેળ કરેલી અને દિવેલ બીજી અન્ય વસ્તુઓ કરેલી આજની તારીખે તમારે સાફ થઈ ગઈ છે ધોરને ચરવા માટેનો ચારો પણ એવો નથી આગળ એકવાર સર્વે થઈ ગયું છતાં હજુ પણ પૈસા તો મળ્યા જ નથી ત્યાર પછી આ બીજો વરસાદ પડ્યો અને કમોસમી વરસાદના લીધે ભાટને શેરડીને ભીંડા જે ભીંડા જેવી અન્ય શાકભાજીઓને ઘણું નુકસાન થયું છે તેનું સર્વે કરવા પણ હજુ આવ્યા નથી તો મારા સરકારને દરખાસ્ત છે કે તે જલ્દી સર્વે કરે ને આ કામ પોટાવે નુકસાન ખેતીમાં શાકભાજી ભીંડા પરવળ બધું જટુડ્યું છે આપણો દેશ ખેતી પ્રધાન છે ખેડૂત આજ પાયમાલ થઈ ગયેલો છે ખેડૂત પાસે કશું બચ્યું નથી એમ ખેડૂત સદ્ધર હશે તો દેશ આગળ વધશે ખેડૂતને બહુ નુકસાન થયું છે અમારા ગામને ઘણું વધારે નુકસાન થયું છે ને સરકાર જો સહ્યા સહાય આપે ને જે આગલું જે બધું નોંધી જ્યાં તે હજુ આવ્યું નથી ને અત્યારનું જે બીજું વધારાનું નુકસાન થયું છે તે ક્યારે આપે ને જો સરકાર સરકાર સહાય આપે ને તો બિયારણમાં અમુને થોડું બિયારણમાં રાહત કરી આપે એવું બધું કરી આપે તો અમારા ખેડૂત થોડા આગળ ચાલે ને આ રવિ સિઝનનો પાક લઈ શકે હવે પાક માટે એવું છે આ ખેડૂત એટલે જગતનો તાટ કહેવામાં આવે હવે ટાટની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે પાક એકદમ નિષ્ફળ ગયા છે અને હાલની ખેડૂતને પાક નું નુકસાન મળે એ માટે બધા હજીજી કરી રહ્યા છે સરકારને પણ સરકારે કઈ સેમ નજર કરી નથી કારણ કે આ દિવાળી પહેલા પણ જે નુકસાની નો બધો દાવો નોંધાયો હતો અહીંયા ફોર્મ ભરી ગયા હતા એની પણ નુકસાની આપી નથી અત્યાર સુધી હવે અત્યારે જે ડાંગરનું નુકસાન છે એટલે લોકોને અહીંયા ગાડી ડાંગર છે શાકભાજી છે કે કે અન્ય કપાસ છે મગફળી છે છે આ બધા જે નુકસાન થયું એમાં ખેડૂત એકદમ નાસી થઈ ગયો છે અને હાલની ઘડી એવી છે કે ખેડૂતને ખેતી ખેડવા માટે ડીઝલના પણ પૈસા નથી ખેડૂતોના હિતમાં નીતિ બનાવવાની જરૂર છે કારણ કે સૌથી વધુ નુકસાન આ ખેડૂતો ભોગવી રહ્યા છે ત્યારે ખાસ કરીને જે રીતે ચાલુ વર્ષે ભારે વરસાદ અને કયાળ અને મહાનામના નામના ખેડૂતોની કમર તોડી નાખી છે કુટરતી પ્રકોપ સામે ખેડૂત લાચાર થઈ ગયો છે ત્યારે એક માત્ર સહારો સરકારનો છે અને સરકાર પાસે ખેડૂત પચાસ ટકા પાક માંગ કરી રહ્યું છે ત્યારે સરકારે હવે નીતિમાં બદલાવ કરવાની જરૂર છે અને ખેડૂતોની પડખે આવવાની જરૂર છે વધુ સમાચારો માટે આપ આપના મોબાઈલ પર જઈ શકો છો તાજા સમાચાર આપના મોબાઈલ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જઈ ઝી ચોવીસ કલાકને સર્ચ કરીને મેળવી શકો છો ફેસબુક અને ટ્વીટર પર અમને ફોલો કરો યુ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે અમારી વેબસાઇટ ઝી ચોવીસ કલાક ડોટ ઇન પર જઈને તાજા સમાચાર મેળવી શકો છો